લગ્ન પ્રસંગમાં બંધુ શાક છે એટલે તેલ થોડું વધારે જશે. બરાબર. અત્યારે 5-6 મોટી ચમચી તેલ લીધું છે. ખાસું બધું લીધું છે. હા. એક તૈયારી મેં કરીને રાખી છે કે બટાકા અને વટાણાને બાફી રાખ્યા છે. અચ્છા. તો લગ્ન પ્રસંગમાં પણ જ્યારે આ શાક બને તો ત્યારે એક મોટું વાસણની અંદર બટાકા અને વટાણાને બાફી લે, એટલે પાણી ઉકળતા પાણીમાં ઢાંકીને થવા દે, એટલે લગભગ અડધો એક કલાકમાં તો બફાઈ જાય. બાકીનું જે પાણી હોય એને પછી નિતારી લઈએ અને ત્યાર પછી શાક બનતું હોય. ઓકે. અડધી ચમચી જીરું ઉમેરીશું, એક તમાલપત્ર છે એ ઉમેરી દઈએ, બે સુકા લાલ મરચાં ઉમેરી દઈએ અને એક ચપટી હિંગ ઉમેરવાની છે. ઓકે. હવેની સાથે આદુ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું એક ચમચી, અને સમારેલું લસણ છે, લસણની પેસ્ટ ઉમેરવી તો એ પણ ઉમેરી શકાય. અત્યારે 3 કળી લસણ હતું અને સમારી રાખ્યું છે. બધું બરાબર મિલાવી લઈએ. તો આપણે લસણને વધારે બ્રાઉન નથી કરવાનું, એમાં ટામેટા ઉમેરી દઈએ, બે મોટા ટામેટા હતા જેને કાપી રાખ્યા છે. હા, લગ્ન પ્રસંગમાં કઈ પણ વસ્તુ બનતું હોય તો વધારે ક્વોન્ટિટીમાં હોય એટલે ઝીણું સમારવા જાય તો થોડો સમય જાય, એટલે થોડું મોટું સમારેલું હોય. અડધી ચમચી હળદર ઉમેરી દઈએ, બે ચમચી ધાણા જીરું, લાલ મરચું પાવડર લઈએ બે ચમચી, એકદમ લાલ બનાવવાનું. હા, આમાં આપણે લીલા મરચાંની પેસ્ટ પણ ઉમેરી છે અને લાલ મરચું પણ ઉમેર્યું છે. જે રસો છે એકદમ સરસ ગાઢો થશે એનાથી, અને બેસન આ સ્ટેજ પર ઉમેરવાનું છે. ટામેટા ચડી જાય પછી. હા, એકદમ જોરદાર લાગતી હોય છે તો એ બનાવીશું. તમે જોઈ શકો છો ટામેટા એકદમ સરસ સંતળાઈ ગયા છે. હવે એમાં બાફેલા વટાણા ઉમેરી દઈએ, તો એક કપ જેટલા વટાણા છે, અને ત્યાર પછી બાફેલા બટાકા છે તે ઉમેરી દઈએ, બે મોટા બટાકા લીધા હતા. બધું એક વખત બરાબર મિલાવી લઈએ. ત્રણેય વસ્તુઓનું માપ આટલું જ હોય, વટાણા, બટાકા અને ટામેટા? હા, ટામેટા એના જે ગ્રેવી છે અથવા તો એનો જે રસો છે એ એકદમ ગાઢું કરશે. ઓકે. અને વટાણા અને બટાકાનું માપ આટલું જ હોય એમ. ઓકે. બધું બરાબર મિલાવી લીધું છે. હવે એમાં પાણી ઉમેરીએ. ઓકે. લગભગ 1 કપ પાણી ઉમેરવાનું છે. જ્યારે લગ્ન પ્રસંગમાં શાક બને છે તો આપણે અત્યારે રૂમ ટેમ્પરેચરનું જ પાણી ઉમેર્યું છે, ત્યાં ગરમ પાણી જ ઉમેરવામાં આવતું હોય છે, કારણ કે જે શાકનું ટેમ્પરેચર છે એકદમ ગરમ હોય અને જ્યારે ઠંડુ ઉમેરે તે થોડું ડાઉન થઈ જતું હોય, એટલે પાછું કૂકતા વાર લાગે, એટલે ત્યાં ગરમ પાણી ઉમેરાતું હોય છે. બરાબર છે. અને આ શાક જો તમારે પ્રેશર કુકરમાં બનાવવું હોય, ટાઈમ બચત કરવા અને લગ્ન પ્રસંગ જેવો એનો સ્વાદ જોઈતો હોય, તો જે આપણે ટામેટા સાતળ્યા ત્યાં સુધીની પ્રોસેસ કરી દેવી, અને ત્યાર પછી વટાણા અને બટાકા પ્રેશર કુકરમાં નાખી પાણી નાખી વિસલ વગાડી લેવી. અચ્છા, ઓકે. કેટલી વિસલમાં થઈ જશે? બે વિસલમાં થઈ જશે. ઓકે. થોડું પાણી હજુ ઉમેરીશ. આહા. 5 કપ જેટલું પાણી ફરીથી ઉમેર્યું છે. ઓકે. અત્યારે જેનો કલર બહુ મસ્ત લાગી રહ્યો છે. હા. બસ હવે આને લગભગ 4-5 મિનિટ માટે ઉકળવા દઈશું. ઓકે. લગભગ 4-5 મિનિટ થઈ છે, અને તમે જોઈ શકો છો તેલ પણ ઉપર છૂટું પડી ગયું છે. હા. અને એનો જે રસો છે એ પણ સરસ એવો ગાઢો થઈ ગયો છે. અત્યારે જ ખાવાની ઈચ્છા થઈ ગઈ. યસ. હવે આમ આપણે ખાણ ઉમેરી દઈશું. ઓકે. અને કોથમીર ઉમેરી દઈશું. હા. મીઠું ઉમેરી દઈશું સ્વાદ મુજબ. ઓકે. બધું બરાબર મિલાવી લઈએ. બસ તો શાક તૈયાર છે, સર્વ કરી લઈએ. ઓકે. આવું સરસ એકદમ રસાવાળું શાક હોય અને ગરમા ગરમ પૂરી, બસ મજા પડી જાય. ભલે લગ્નમાં ગયા ના હોઈએ પણ આ શાક ચાખો એટલે માહોલ તો આવી જ જાય. યસ. થોડી કોથમીર ભરાવી દઈએ. તો તૈયાર છે દક્ષિણ ગુજરાતનું એટલે કે અમારી તરફનું એકદમ ખાટું મીઠું વટાણા બટાકા ટામેટાનું શાક.